ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો આપણે પ્રખ પ્રથમ પ્રકરણની આપણે શરૂઆત કરેલી છે હવે આપણે આગળ વધીએ છે વિશિષ્ટ મુદ્દાઓની સમજૂતી અને આમ નોંધ મિત્રો પહેલી નોંધ છે મૂડી ઉપર વ્યાજ ભાગીદારે ભાગીદારી પેઢીને જે મૂડી આપી છે એને ઉપર જો વ્યાજ આપવાનું થાય તો એ અંગેની અસર છે મિત્રો પહેલાં આમ નોંધ છે મૂડી ઉપરનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે ખર્ચ છે અને મૂડીના વ્યાજથી ભાગીદારોની મૂડીમાં વધારો થાય છે મિત્રો પહેલે આમ નોંધ થશે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા જો ભાગીદારો અસ્થિર મૂડી પદ્ધતિ રાખતા હોય તો આપણે મૂડી ખાતે જમા કરીશું અને ભાગીદારો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે કે કાયમી મૂડી ખાતા પદ્ધતિ રાખતા હોય તો મૂડીનું વ્યાજ તેમના ચાલુ ખાતે જમા કરીશું હવે આ જે મૂડીનું વ્યાજની આપણે જે અસર આપી છે વર્ષને અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં મૂડીના વ્યાજને નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈ અને આપણે મૂડીનું વ્યાજ ખાતું બંધ કરીશું મિત્રો આમનો જ થશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે મૂડી પર વ્યાજ ખાતે જમા અહીંયા મૂડીનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય છે પરિણામે આપણે પેઢીના ચોપડે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર કરીશું અને આ વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે ભાગીદારોના મૂડી ખાતે એટલું વ્યાજ જેટલું મૂડીમાં વધારો થાય છે મિત્રો બીજી આમ નોંધ છે ઉપાડ પર વ્યાજ જ્યારે ભાગીદાર પેઢીમાંથી રોકડ રકમ અંગત વપરાશ માટે લઈ જાય ત્યારે આપણે એને ઉપાડ કહીએ છીએ ત્યારે ભાગીદારી પેઢીએ ભાગીદારો પાસેથી ઉપાડ ઉપર જ્યારે વ્યાજ વસૂલ કરવામાં આવે આ ઉપાડનું વ્યાજ એ પેઢી માટે આવક ગણાય છે એટલે આપણે એને જમા કરીશું મિત્રો આમનો જ થશે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે ઉપાડના વ્યાજ ખાતે જમા આ ઉપાડનું વ્યાજ વર્ષને અંતે આપણે નફા નુકસાન ફારણવી ખાતે લઈ જઈ અને ઉપાડ ખાત ઉપાડનું વ્યાજ છે જે ખાતું છે એ આપણે બંધ કરીશું તો વર્ષને અંતે જે ઉપાડના વ્યાજને આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈએ છે એની આમનોદ થશે ઉપાડના વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ફાળવણી ખાતે જમા એ જ રીતે મિત્રો ત્રીજી આમનોદ છે ભાગીદારોને પગાર કમિશન બોનસ કે મહેનતાનું ચૂકવાય ત્યારે પગાર કમિશન કે બોનસ જે પેઢી ભાગીદારોને ચૂકવે છે એ પેઢી માટે ખર્ચ ગણાય છે તેથી આપણે એને ઉધાર કરીશું અને ભાગીદારોના મૂડી ખાતે જમા કરીશું મિત્રો આમનો જ થશે પગાર કમિશન કે બોનસ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા અને આ પગાર કમિશન જે ખાતું આપણે ઉધાર કર્યું છે વર્ષને અંતે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈ અને પગાર કમિશનનું ખાતું બંધ કરીશું આમ જ થશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે પગાર કે કમિશન ખાતે જમા મિત્રો ચોથી આમનો જ છે ધ્યાનથી સાંભળજો ભાગીદારે પેઢીને લોન આપી હોય ભાગીદારે પેઢીને લોન આપી હોય તો પેઢીએ ભાગીદારને લોન ઉપર વ્યાજ ચૂકવવું પડે અને લોનનું વ્યાજ જે લીધેલી લોન પેઢી માટે લીધેલી લોનનું વ્યાજ એ ખર્ચ ગણાય છે એટલે આપણે એને ઉધાર કરીશું હવે નોંધમાં મેં દર્શાવ્યું છે મિત્રો કે લોનના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા જો રોકડ ચૂકવાય તો રોકડ ખાતે જમા અને જો રોકડ ન ચૂકવાય તો આપણે એને દેવું ગણી અને ચૂકવવાના બાકી લોનના વ્યાજ ખાતે જમા કરીશું દેવું જમા થાય છે તો જ થશે મિત્રો લોનનું વ્યાજ એ ધંધાનો ખર્ચ છે એટલે લોનના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે કે ચૂકવવાના બાકી લોનના વ્યાજ ખાતે જમા હવે આ લોનનું વ્યાજ છે એ વર્ષને અંતે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું નફા નુકસાન ફાળવણી ખાતે નહીં નફા નુકસાન ખાતે લઈ જઈશું કારણ કે એ પેઢીનો ખર્ચ છે એટલે લખીશું મિત્રો વર્ષના અંતે લોનના વ્યાજને નફા નુકસાન ખાતે લઈ જવાય ત્યારે આમનો જ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે લોનના વ્યાજ ખાતે જમા તે લોનના વ્યાજ ખાતે જમા મિત્રો પાંચમી આમનો જ છે નફામાંથી કોઈ રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાય ત્યારે જ થશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે જમા તો મિત્રો આપણે આ કેટલીક વિશિષ્ટ આમ નોંધોની ચર્ચા કરી છે પ્રેમલાઇટમાં તમે વાંચજો અને સમજવા પ્રયત્ન કરજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારી જે પ્રકરણ ચાલુ કર્યું છે આપણે એમાં એનું આજે સ્વાધ્યાય જોઈશું હવે આ પ્રકરણ જે છે એનો કુલ ગુણભાર ચાર છે ચાર ગુણનું પૂછાય છે એમાં વિભાગ એમાંથી એક એમસીક્યુ એક ગુણનો અને વિભાગ સીમાંથી એક પ્રશ્ન ટૂંકો પ્રશ્ન ત્રણ ગુણનો એટલે આ રીતે ટોટલ ચાર ગુણ છે એટલે આપણે અહીંયા સ્વાધ્યાય જોઈએ છે ત્યારે તો સ્વાધ્યાયમાં પ્રશ્ન એકની જે થિયરી છે કે જે મેં ચર્ચા કરી છે એમાંથી તમને જવાબ મળશે આવી રીતે બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એ પણ તમે જોઈ લેજો પ્રશ્ન ત્રણ નીચા નીચેના પ્રશ્નોના ટૂંકા જવાબ આપો એમાં જે એકથી લઈ અને ટોટલ અગિયાર દાખલા ટૂંકા દાખલા છે હવે આ જે દાખલા છે એ વિભાગ સીમાં આમાંથી કોઈ પણ એક દાખલો પૂછાય જે ત્રણ ગુણનો છે તો આપણે આ દાખલા નંબર ત્રણના આજે ત્રણ દાખલા ગણવા પ્રયત્ન કરીશું જે મેં પ્રેમેટમાં ગણી ગણ્યા છે અને તમે જોજો તો પહેલાં દાખલાની વાત કરું છું મિત્રો જો એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે હવે અહીંયા આપણે જે રકમ લેવાની છે કુલ વાર્ષિક રકમ બાર હજાર આપી છે પણ આપણે અહીંયા માસિક રકમ જ લેવાની છે એટલે આ વ્યાજ ગણવાનું છે તમારે ઉપાડ ઉપર બાર ટકા લે કે વ્યાજ છે બરાબર વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ બાર હજાર છે જો વર્ષનો ઉપાડ બાર હજાર હોય તો એક મહિનાનો ઉપાડ એક હજાર રૂપિયા થાય તો અહીંયા આપણે પ્રેમલેટમાં મેં વાત કરી છે મિત્રો માસિક ઉપાડ બરાબર વાર્ષિક ઉપાડ ભાગ્યા બાર એટલે માસિક ઉપાડ એક હજાર થાય સૂત્ર છે આઈ બરાબર પી આર એન અપોન સો પી એટલે મુદ્દલ એટલે કે માસિક ઉપાડ આર બરાબર રેટ ઓફ ઇન્ટરસ્ટ એટલે કે વ્યાજનો દર ને એન એટલે સમય બરાબર ભાગ્યા સો તમે જોતા જશો એક હજાર ભાગ્યા બાર ગુણ્યા છાસઠ ભાગ્યા સો ગુણ્યા બાર મિત્રો અહીંયા આપણે મેં નોંધમાં પણ વાત કરી છે કે જો દર મહિનાના અંતે ઉપાડ હોય તો એન બરાબર તમારે છાસઠ ભાગ્યા બાર લેવાના છે અને દર મહિનાની શરૂઆતમાં ઉપાડ હોય તો એન બરાબર અઠ્યોતેર ભાગ્યા બાર લેવાના છે બરાબર તો અહીંયા તમે જો એક હજાર ગુણ્યા બાર ગુણ્યા છાસઠ ભાગ્યા સો ગુણ્યા બાર બરાબર જવાબ રહેશે છસો રૂપિયા વ્યાજ બરાબર સારું બીજો દાખલો જુઓ અહીંયા તમને મિત્રો અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે અમૃતાને તેનું કમિશન આપ્યા બાદ પછીના ચોખા નફાના આઠ ટકા કમિશન આપવાનું છે જો પેઢીનો નફો છન્નું હજાર આઠસો હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળે અહીંયા તમને કમિશન આપ્યા બાદના ચોખા નફાના આઠ ટકા તો મિત્રો આ દાખલો ગણવા માટે આપણે આ રીતના વાત કરીશું કે ધારો કે કમિશન બાદ નફો સો છે વધતા કમિશન એમાં આઠ રૂપિયા આપણે ઉમેરીએ તો કમિશન પહેલાંનો કુળ નફો મળે છે એકસો આઠ હવે જો કમિશન પહેલાંનો નફો એકસો આઠ હોય તો તેમાં કમિશન રૂપિયા આઠ તો કુલ નફો છન્નું હજાર આઠસો છોત્તેર હોય તો તેમાં કમિશન કેટલું તો આપણે જે રાશિ મૂકી છે છન્નું હજાર આઠસો છોતેર ગુણ્યા આઠ ભાગ્યા એકસો આઠ આની ગણતરી કરતાં કમિશન આવે છે સાત હજાર એકસો ને હવે આપણે જે કુલ નફો આપ્યો છે છન્નું હજાર આઠસો છોતેર એમાંથી કમિશન બાદ કરીશું એક સાત હજાર એકસો કમિશન બાદ કરો એટલે કમિશન બાદનો નફો મળશે તમને નેવ્યાસી હજાર સાતસો મિત્રો કમિશન બાદ નફો જે છે એ ભાગીદારો વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેક ભાગીદારને ચુમ્માલીસ મળે તો હવે અમૃતાને કુલ કેટલી રકમ મળે તો અમૃતાને મળતી કુલ રકમ ચુમ્માલીસ હજાર આઠસો પચાસ નફો અને ઇકોતેર સાત હજાર એકસો છોત્તેર કમિશન આ બંનેનો સરવાળો બાવન હજાર છવ્વીસ રૂપિયા ટોટલ મળે મિત્રો તો આ મેં બીજો દાખલો આ રીતે તમને ગણ્યો છે તમે જોતા જશો મિત્રો ત્રીજા દાખલાની પણ વાત કરી લઈએ છીએ ધ્યાન આપો અહીંયા ત્રીજો દાખલો છે વિસ્મય અભિજીત અને કુનાલ ત્રણ જેમ બે જેમ ચારના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના દસ ટકા કમિશન આપવાનું છે મિત્રો અહીંયા અહીંયા જે તમને નફો આપ્યો છે એ બાદ કર્યા પછીનો આપ્યો છે અહીંયા તમને જે નફો છે એ કમિશન કુલ નફામાંથી કમિશન બાદ કરે અને પછી જે નફો વધે એ વ્યસની પાત્ર નફો આપ્યો છે એટલે કે અભિજિતના ભાગનો તમને નફો આપ્યો છે હવે અભિજિતનો ભાગ કેટલો છે તો તમે જો આ ત્રણેયનું મેં લખ્યું છે વી એ કે લખ્યું છે એટલે જે વી છે વિસ્મય એ છે અભિજીત અને કે છે કુનાલ બરાબર તો ત્રણ જેમ બે જેમ ચારનું પ્રમાણ છે તો તમે જો એને બે ભાગ્યા નવ ભાગે નફો મળે છે ત્રીસ હજાર તો આ બધાનો ટોટલ નફો કેટલો એમને મળ્યો છે તો કે એક ભાગે કુલ નફો કેટલો આ ત્રિરાશિ મૂકી છે મિત્રો તો ત્રીસ હજાર ગુણ્યા એક ગુણ્યા નવ ભાગ્યા બે એટલે કુલ નફો આવે છે એક લાખ પાંત્રીસ હજાર હવે મેનેજરને પાત્ર નફો એટલે કે ચોખા નફાના દસ ટકા કમિશન તો એક લાખ પાંત્રીસ હજારના દસ ટકા કરતાં તેર હજાર પાંચસો જે મેનેજરને કમિશન આપવાનું થાય છે મિત્રો અહીંયા ધ્યાન રાખશો અહીંયા એવું કીધું છે કે વે કમિશન આપ્યા બાદ વધતા નફાના દસ ટકા એટલે કે અહીંયા જે આ નફો આપેલો છે એ કમિશન આપ્યા બાદનો નફો છે જે વેચની પાત્ર નફો છે જે આપણે ત્રણેય વચ્ચે વેચ્યો છે એમાંથી એક ભાગીદારને વેચેલો નફો આપ્યો છે તો આ ત્રણેયનો સરવાળો કરો તો એ વેચની પાત્ર નફો ગણાય છે એટલે અહીંયા તમારે કુલ નફો શોધીને બધા ભાગીદારોનો કુલ નફો શોધી ને સાદી ટકાવારી પ્રમાણે આપણે મેનેજરનું કમિશન ગણવાનું છે બરાબર ઓકે એક ચોથા દાખલાની પણ મિત્રો વાત કરી લઈએ છે ધ્યાન આપો રાજકુમાર કૌશિક અને શર્મા નફનું નફા નુકસાનનું પ્રમાણ પંદર જેમ દસ જેમ નવ છે જો વર્ષને અંતે પેઢીનો કુલ નફો અડસઠ હજાર હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો મિત્રો આ દાખલા બધા સરળ છે થોડુંક ધ્યાન રાખો તો સહેજે તમને ભૂલ પડશે નહીં ધ્યાન આપો અહીંયા મેં અહીંયા વાત કરી છે ચોથા દાખલામાં આર કે અને એસ બરાબર હવે પંદર જેમ દસ જેમ નવ એટલે ટોટલ થાય છે ચોત્રીસ તો ચોત્રીસ ભાગે ચોત્રીસ ભાગમાંથી પંદર ભાગ છે એ આરના છે દસ ભાગ છે એ કેના છે અને નવ ભાગ છે એ એસના છે તો અહીંયા કુલ નફો અડસઠ હજાર રૂપિયા આપ્યો છે તો દરેકને ભાગે કેટલો નફો આવે તો મિત્રો આરના ભાગે નફાની વાત કરો તો અડસઠ હજાર ગુણ્યા પંદર ભાગ્યા ચોત્રીસ એટલે ત્રીસ હજાર રૂપિયા આવે એ જ રીતના કેના ભાગે નફો અડસઠ હજાર ગુણ્યા દસ ભાગ્યા ચોત્રીસ એટલે કે વીસ હજાર આવે અને એસના ભાગે નફો અડસઠ હજાર ગુણ્યા નવ ભાગ્યા ચોત્રીસ એટલે કે અઢાર હજાર આવે તમે ત્રણેયના નફાનો સરવાળો કરશો તો અડસઠ હજાર થઈ જશે મિત્રો આપણે આ ચાર દાખલા ગણ્યા છે મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો હશે અને કર્યો છે અને તમે સમજ્યા પણ હશો બરાબર ઓકે થેન્ક યુ